દર્શક મિત્રો વંદે માતરમ પ્રણામ રૂબરૂમાં કેટલાક મિત્રો આવેલા આમ તો મોટી ઉંમરના હતા એમને એવું પૂછ્યું કે એમના ઘૂંટણમાં સોજા છે અને દુખાવા બહુ છે કેટલાક લોકોને તો હજી શરૂઆત થઈ છે હમણાં જ નિવૃત્ત થયેલા એક શિક્ષક મિત્ર આવેલા એમણે એવું કીધું કે એમના ઘૂંટણમાં દુખાવા વધી ગયા છે અને સોજા છે અમુક ટાઈમે સોજા બહુ આવે છે એડીમાં બી દર્દ થાય છે તો એનો કોઈ સિમ્પલ ઉપચાર બતાવો ને એમને ઈચ્છા એવી છે કે અત્યારથી કોઈ દવાની ઝંઝટમાં નથી પડવું તો મિત્રો આજે એકવાર ફરીથી એ વિષયને ટચ કરીને આપને આ વિષય જણાવી દઉં છું યાદ રાખો કે જે લોકોના આખા શરીરમાં વાત વ્યાધી છે આંગળા વાંકા થઈ ગયા છે ઘૂંટન કમર સાંધા સર્વાઇકલમાં લોઅર બેકમાં બધે સોજા છે ઉઠવા બેસવા ચાલવા તકલીફ છે પલાઠી નથી વરાતી એ બધા સંજોગોમાં તમે એક ચમત્કારિક જ્યુસ તમને કીધું હતું અને એના ફીડબેક પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો યાદ રાખજો એવા કિસ્સામાં તમને પચાસ ગ્રામ જેટલા કઢી પત્તા સવારે અને પચાસ ગ્રામ જેટલા કઢી પત્તાનું જ્યૂસ સાંજે જમવાના અડધો કલાક પહેલાં તમને પી જવાનું છે આ જ્યૂસથી તમારા શરીરમાં નૈસર્ગિક કેલ્શિયમ એટલું બધું વધી જશે સોજા ઉતરી જશે એમાં થોડું યાદ રાખજો કે તમારે સવારે પેટ ભરીને અગ્નિતત્વ બેલેન્સ કરવાનું છે અને અગ્નિતત્વ હંમેશા ફ્રૂટ્સમાંથી મળે છે એટલે ફ્રૂટ લઈ લેવાના છે પેટ ભરીને ફ્રૂટ ખાવાના છે ભલે ડાયાબિટીસ હશે તો બી હોશમાં બોલું છું ધ્યાન રાખજો પરંતુ જો બંને સમયના ભોજનમાં તમારે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા સલાડ ખાવાના હોય તો જ સવારે ફ્રૂટ ખાવાની છૂટ છે કારણ કે પાંચે પાંચ તત્વોનું સંતુલન તમને કરવાનું છે પાંચ તત્વોના સંતુલનમાં આકાશ તત્વ પણ મહત્ત્વનું છે તો આકાશ તત્વ બેલેન્સ કરવા માટે આપણી પાસે કંઈ છે જ નહીં એટલે આકાશ તત્વ બેલેન્સ કરવા માટે કશું ન ખાવું એનું નામ જ આકાશ તત્વ ખાવું છે તો સમજો સાંજે સાત સાડા સાત કે મોડા મોડા આઠ વાગ્યા સુધી આપ ભોજન કરી લેશો અને સવારના આઠ વાગ્યા સુધી આપ ભૂખ્યા રહેશો જલ્દે જ જરૂર પડે તો જ પાણી પીજો તો આકાશ તત્વ બેલેન્સ થશે તો કઢી પત્તાનો રસ સવારે તમને ફ્રૂટ્સ ખાવાના છે બે સમયે જમતી ઘડી તમે પૃથ્વી તત્વ બેલેન્સ કરવા માટે અને વાયુ તત્વ બેલેન્સ કરવા માટે લીલોતરી ખાવાની છે કાચી સલાડના રૂપમાં ખાઓ અને બાર કલાકનો ઉપવાસ કરવાનો છે એટલું ધ્યાન રાખજો હવે એમાં જે વડીલે પૂછેલું નિવૃત્ત શિક્ષકે કે ઘૂંટણમાં સોજા છે તો તમે એક ચમચી જેટલી કાળી મરી લઈ લો એક ચમચી જેટલી કાળી જીરી લઈ લો બેઉને વાટીને એની પેસ્ટ બનાવી દેજો એને બરાબર ગરમ કરો ઓછા પાણીમાં અને તમે અહીંયા લેપ કરજો ગરમ ગરમ અવસ્થામાં જ દજાય નહીં એ રીતે ચામડી બહુ સેન્સિટિવ હોય તો થોડું ઠંડુ થવા દેજો અને પછી અહીંયા વડના પત્તા કે પીપળાના પત્તા બાંધી દેજો તમે સમજો બે ચાર કલાક પણ આ અવસ્થામાં રહેશો ને તો સોજા ઉતરી જશે ને દુખાવામાં પણ બહુ ફેર પડી જશે મિત્રો આ પ્રયોગ અજમાવજો અહીંયાથી અમે જે બી કંઈ રજૂઆત કરીએ છે ને એ ઢગલા બંધ લોકોને લખ્યા પછી લોકોને સમજાવ્યા પછી જે લોકો મને રૂબરૂ મળવા આવે છે ને એ લોકોને રજૂઆત થયા પછી એમના ફીડબેક આવ્યા પછી અમે તમારા સુધી આ વાત પહોંચાડીએ છીએ બોલો છે કે નહીં ઇઝી તો આ બધો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું અને જગજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું અસ્તુ વંદે માતમ